ભારતમાં તમે તમારો સ્માર્ટફોન વાપરતા હોય અને અચાનક ઇમરજન્સી નંબર ઉપર કોલ ડાયલ થઈ જાય છે, આવા કિસ્સાઓમાં તમે શું કરો? તમે તમારો કોલ કટ કરી દેશો. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં આગળ આવા ખોટા ઇમરજન્સી નંબર ઉપર કરેલ કોલના કારણે થઈને તમને સજા પણ થઈ શકે છે. જી હા, ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરતો હોય તો એ કિસ્સામાં જો એનાથી ઇમરજન્સી નંબર ડાયલ થઈ જાય તો અત્યારે ભારતની અંદર એનો કોલ આઈવીઆર સિસ્ટમ ઉપર ચાલ્યો જાય છે. અને એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર લગભગ 97% કોલ્સ ખાલી જાય છે, એટલા માટે થઈને ભારતે આઈવીઆર સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા ઇમરજન્સી નંબર એટલે કે જે પેનિક બટન હોય છે એનો ઉપયોગ કોઈ મુશ્કેલ ઘડીનો સામનો કરવાનો થાય એ વખતે કરવામાં આવે છે. તમે કોઈ ઇમરજન્સીમાં ફસાયા છો એ વખતે તમે આ ઇમરજન્સી નંબરનો ઉપયોગ કરી શકો છો. મોટેભાગે તમારું પાવર બટન અથવા તો વોલ્યુમ બટનનો યુઝ કરીને સીધે સીધો તમે ઇમરજન્સી નંબર ઉપર કોલ કરી શકતા હો છો. પરંતુ યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે યુએઈની અંદર જો કોઈ પણ ભારતીય વ્યક્તિ જે છે એના સ્માર્ટફોનમાં ભૂલથી ઇમરજન્સી નંબર ડાયલ કરી દે છે તો યુએઈની અંદર ઇમરજન્સી નંબર પર ફેક કોલ કરવા માટે થઈને સજાની પણ જોગવાઈ છે. આ કારણે યુએઈ સરકારે ભારત સરકારને પત્ર લખીને આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે કહ્યું છે. સિંગાપોર અને મલેશિયા જતા લોકો સાથે પણ આવું થઈ રહ્યું છે. ટેલિકોમ મંત્રાલયે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને પત્ર લખીને વિદેશ જતા લોકોના હેન્ડસેટમાં પેનિક બટન ફીચરને નિષ્ક્રિય કરવાનો વિકલ્પ શોધવા માટે કહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે સ્માર્ટફોનના યુગમાં ઇમરજન્સી નંબર ડાયલ કરવા માટે અન્ય વિકલ્પો આપણે શોધવા જોઈએ. માટે હવે તમે પણ વિદેશ જવાનું વિચારતા હોવ તો એકવાર જે તે દેશમાં તમે જવાના છો એના ઇમરજન્સી નંબર માટેના નિયમો ચેક કરી લેજો. અને જો એના નિયમો કડક હોય અને ફેક કોલ માટે સજાની જોગવાઈ હોય તો ધ્યાન રાખજો કે ક્યાંક ભૂલથી તમારાથી પણ ઇમરજન્સી નંબર ડાયલ ન થઈ જાય.